હું સ્વર કહીશ, તમે કેદારનાથ સમજો. લાખો લોકોનો એક ડ્રીમ હોય છે લાઈફમાં કે એટલીસ્ટ એકવાર કેદારનાથ મંદિરના દર્શન કરે, અને આજે અમે ડ્રીમ પૂરું કર્યું છે. વેલકમ બેક ટુ ધ ચેનલ. આઈ હોપ યુ ગાઈઝ ડુઇંગ એબ્સોલ્યુટલી ફાઇન. અત્યારે હું છું કેદારનાથ મંદિરમાં, તમે જોઈ શકો છો પાછળ, અને દર્શન થઈ ગયા છે. અમે એક નાઈટ અહીંયા સ્ટે કર્યો હતો, કારણ કે એની ચઢાઈ બહુ ટફ છે, એટલે તમે અહીંયા 8-9 કલાક તમે લાગે ભાઈ, તમે અહીંયા નાઈટ તમારે પડી જ જાય રાત્રે આવતા આવતા, એટલે એક નાઈટ સ્ટે તમારે કરવો જ પડશે. તો અત્યારે હું છું કેદારનાથમાં, અને અમદાવાદથી કેદારનાથની આખી જર્ની તમને દેખાડીશું આ વિડીયોમાં, કે તમે કેવી રીતે કેદારનાથ પહોંચી શકો છો. ટ્રાન્સપોર્ટેશન, ફૂડ, એકોમોડેશન, પરમિટ, એ ટુ ઝેડ બધી ડિટેલ્સ તમને આ વિડીયોમાં જોવા મળશે. સો વોચ ધી વિડીયો ટિલ ધી એન્ડ. યુ આર વોચિંગ ટ્રાવેલ ગુજુભાઈ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સો ગાઈઝ, લગેજની વાત કરું તો અત્યારે લગેજમાં એક આ મેઇન ટ્રેકિંગ બેગ છે, જેનું વેઇટ લગભગ 10 kg છે, અને આ જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, જેમાં લેપટોપ છે, હેડફોન, ચાર્જર, DSLR બેગ અને બીજી નાની મોટી વસ્તુ, પાવર બેંક વગેરે, ચાર્જિંગ કેબલ્સ. તો આનું વેઇટ થાય છે કેટલું છે એક્ઝેક્ટ વેઇટ? 6 kg છે, 645. સો જર્ની સ્ટાર્ટ કરીએ અમદાવાદથી. રોશન જસ્ટ કેમ્પ લઈને આવે છે, સની અને વંશ ડાયરેક્ટ સ્ટેશને પહોંચશે. તો આપણે મળીએ કાલુપુર સ્ટેશન ડાયરેક્ટ. કેવું લાગી રહ્યું છે? ચેનલનો પહેલો વ્લોગ છે જે ગુજરાતની બહાર શૂટ કરું છું, અને 8-10 દિવસ માટે અમે ફરવા જવાના છે. સો એક્સાઇટમેન્ટ લેવલ એકદમ હાઈ છે પહેલેથી બધાનું, બરાબર ને? અરે રોશન ભાઈ, કેસા લગ રહા હે? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. સાંજના 5:40 થઈ છે, અને ટ્રેન એક્ઝેક્ટ ટાઈમ પર ઉપડી ગઈ છે. કાલે સવારે 8 વાગે દિલ્હી. સ્ટે ટ્યુન, બસ જીવ્યું દિલ્હી. એન્ડ આ છે આપણો રૂમ દિલ્હીમાં. ફક્ત 3 કલાક માટે લીધો છે અમે, કારણ કે અમારી બપોરે 3:30 વાગે ટ્રેન જાય હરિદ્વારની. હવે ખાલી રેસ્ટ કરવા માટે, થોડું ફ્રેશ થવા માટે, અને હવે થોડા ફ્રેશ થઈ જાય એટલે જઈશું આપણે સીપી અને પાલિકા બજાર, થોડી શોપિંગ કરી લઈએ વિન્ટરની, અને પછી જઈશું આપણે હરિદ્વાર 3:30. તો આ છે દિલ્હીથી દહેરાદૂનની ટ્રેન. આખી ટ્રેન ફૂલ છે, સેટ બી જગ્યા બધી બેસવાની, અને કચોકચ બેઠા છે, અને અમારા ઉપર લગેજ છે એવી કોઈ બીજી જગ્યાએ મૂકી દીધી છે, તો અમારે આ બધું લઈને બેસવું પડશે ખોળામાં. સોરી. ગાઈસ ફાઇનલી હરિદ્વાર આવી ગયા છે. 8:15 થયા છે, અને બસ હવે અમે અહીંયા રૂમ સુધી રૂમમાં જઈએ છીએ, અને બાકીની જર્ની કાલથી સ્ટાર્ટ થશે અમારી. આપણી જે પરમિટ તો છે જ તે 2 દિવસની, 10 અને 11ની. બસ ખાલી આપણને પેલું ટ્રાન્સપોર્ટેશનનું બધું મળી જાય એટલે થઈ જાય. તમે જેવા સ્ટેશનની બહાર આવશો, એવું સામે જ તમને બધી હોટલો દેખાશે, તમે શોધી શકો છો અને ત્યાં બાર્ગેનિંગ બી કરી શકો છો. અને આ બંધુ આપણા વડોદરાથી આવ્યા છે ભાઈ, અને આ ગાઈડ જાય છે, મેઇન ગાઈડ છે. 4 વાર ગયા છે કેદારનાથ, અને 5મી વાર જઈ રહ્યા છે. હરિદ્વાર જે ઇન્ડિયાના મેજર સિટીઝ છે, બધા જોડે કનેક્ટેડ છે રેલવેથી, તો તમે ટ્રેનથી બી આરામથી આવી શકો છો. તો ગાઈઝ રાતના 10:30 વાગ્યા છે, અને અમે થોડું જોઈએ રાતે હરિદ્વાર કેવું દેખાય છે એક્સપ્લોર કરવા માટે. અને મેઇન બહાર આવવાનું કારણ એ જ છે કે અમારે કેશ વિડ્રો કરવું છું, કારણ કે કાલે 4:15 વાગ્યાની અમારી બસ છે સોનપ્રયાગની. તો એના માટે થોડું કેશ સાથે રાખવું પડશે, કારણ કે અહીંયા ગૂગલ પે ને એમાં પ્રોબ્લેમ આવી છે સર્વરમાં. તો કેશ તો રાખવું જોઈએ સાથે, બટ ઓબ્વિયસ છે, અને ઉપર બી સપોઝ ગૂગલ પે યુઝ ના કરતા હોય કેદારનાથ, તો તમારી પાસે કેશ હોય તો વધારે સારું છે. તો ફર્સ્ટ પ્રાયોરિટી અત્યારે કેશની છે. અને હમણાં દેખાડું તમને કે અમારે કયો રૂમ લીધો છે હરિદ્વારમાં. મારા ખ્યાલથી આના જેવો રૂમ તમને આખા હરિદ્વારમાં ક્યાંય નહીં મળે. સો પહેલાં આપણે કેશ વિડ્રો કરી લઈએ, પછી આજે રાત્રે જાગવાનું છે, કારણ કે સવારે 4 વાગ્યાની બસ છે એટલે 3 વાગે ઉઠવું પડશે અમારે. અને અગર અમારા હોટલની વાત કરું તો જે હરિદ્વાર સ્ટેશન છે તે લગભગ 200 મીટર દૂર જ છે ગુજરાતી સમાજ. તો ગુજરાતી સમાજમાં એટલું સસ્તું અમને પડ્યું હોય તમને વિશ્વાસ નહીં થાય કે યાર 650 રૂપિયામાં અમે 6 લોકો એક નાઈટ, એટલે પર પર્સન લગભગ 100-125 રૂપિયા આવે છે. તો એ રાંધી સસ્તું તો આખા હરિદ્વારમાં ક્યાંય નહીં હોય ગેરંટી. અને અહીંયા ઘણા બધા લોજ ને ભોજનાલય છે, જ્યાં તમને ખાવાનું બી એકદમ કહેવાય ને ચીપ પ્રાઇસમાં મળી રહેશે. અહીંયા અત્યારે જે ગુજરાતી સમાજ છે ત્યાં અંદર કેન્ટીન છે, તો ત્યાંની પ્રાઇસ 1 ડીશની 70 રૂપિયા હતી અનલિમિટેડ. બધું 2-3 શાક આવી ગયા, ખીચડી, કઢી, રોટલી, ભાખરી, ઘણી બધી વસ્તુ હતી. તો 70 રૂપિયા બધી અંદર આવી 70 રૂપિયાની અંદર. અને મેઇન ખાલી એક માઇનસ પોઈન્ટ એ જગ્યાનો છે કે તમારે 10 વાગ્યા પછી બહાર ના જવાય, એ લોકો ઓપન નહીં કરતા ગેટ ઇમરજન્સી કારણ વગર.
3-4 બસ હતી તો એક અત્યારે જો બુક કરીએ સવાર 4 વાગ્યાની એની પ્રાઇસ લગભગ 600 રૂપિયા છે ને 510 રૂપિયા છે ઓકે અહીંયાથી ડાયરેક્ટ સોનપ્રયાગથી આગળ જીપ જાય છે જેના પર પર્સન 30 રૂપિસ કે 40 રૂપિસ હશે એ તમે લઈ જાય ગૌરીકુંડ જ્યાં આવી જાઓ તમે પછી ત્યાંથી તમારે 16 કિલોમીટરની ટ્રેક છે જે તમારે ચાલતા જવાય ઘોડો લઈ જવું તો ઘોડે સવારે જવાય પીઠું તો પીઠું પાલખી અને હેલિકોપ્ટર તો હેલિકોપ્ટર એવા અલગ અલગ ઓપ્શન છે અમે લોકો ચાલતા જવાના છે ટ્રેક કરીશું અને એન્જોય કરીશું આ છે આપણો રૂમ અહીંયા છે નાવા માટેનું ત્યાં છે વોશરૂમ બેસિન 2 BHK છે 2 BHK અને અહીંયા બીજો રૂમ આપણા બેકપેક્સ કુલર ઇનકેસ તમને ઠંડી લેવી હોય તો ઠંડા વાતાવરણમાં તો આ છે આપણો રૂમ ફક્ત 650 રૂપીઝ એક નાઇટના 6 વચ્ચે ડિવાઈડ થશે એટલે પર પર્સન 125 અરાઉન્ડ તો આનાથી ચીપ તો આખા હરિદ્વારમાં ક્યાંય નહીં મળે સવારમાં 3:30 થઈ જાય અને 4 વાગ્યાની બસ હરિદ્વારથી સોનપ્રયાગની જે લગભગ 10-12 કલાક ઓછા લેશે કારણ કે માઉન્ટેનવાળા રસ્તા છે તો રસ્તા બી મેન્ટેન નહીં હોય અને સ્પીડ બી મેન્ટેન નહીં થાય તો 10-12 કલાક ગણીને ચાલવું પડશે અને ઠંડી જોરદાર છે અત્યારે હરિદ્વારમાં અને 1 કલાકની ઊંઘ માંડ થઈ જાય અમે રાત્રે 1-2 વાગે ઊંઘ્યા છે બધા અને 3 વાગે પછી ઉઠી જવું પડશે રેડી છો બધા ચલો શરૂ કરીએ સફર કેદારનાથ તરફ જવાની હર હર મહાદેવ હર હર મહાદેવ તો આ છે આપણી બસ અને આપણે લઈ લીધી કેપ અને ગ્લવ્સ કાલ માટે અત્યારે વાંધો નહીં આવે આજે અત્યારે આપણે જઈએ સોનપ્રયાગ સાંજે 4 કે 5 વાગે પહોંચીશું અને પછી ત્યાં આપણે રૂમ લઈ લઈશું અને ત્યાં એક નાઇટ સ્ટે કરીશું અને સવાર પછી અર્લી મોર્નિંગ 1-2 પહેલાં ટ્રેક કરવા છે આપણે જઈશું કેદારનાથ અને પછી ત્યાં લગભગ 5 વાગે શરૂ કરીશું ટ્રેક અને સાંજે 5 વાગે પહોંચીશું એટલે 12 કલાક ત્યાં કરવાનો ટ્રેકનો 16 કિલોમીટર કાપતા એવી કંઈક અમારું પ્લાનિંગ છે લેટ્સ સી હવે શું થાય છે ટાઈમ ટાઈમ થાય કે સવારના 8 વાગ્યા છે અને 4 વાગે લગભગ બસ ઉપડી ગઈ હતી તો લગભગ 4 કલાક પછી એક બ્રેક પડ્યો છે અને યાર રસ્તામાં શું વ્યૂ પોઈન્ટ આવે છે ટોટલી સ્પીચલેસ સખત વ્યૂ પોઈન્ટ આવે છે અને બીજી એક વસ્તુ કહેવી હતી કે જે લોકોને વોમિટિંગની પ્રોબ્લેમ હોય છે એ લોકો આવા રસ્તામાં ખાધા વગર આવે તો જ સારું છે કારણ કે ઘણા બધા લોકોને વોમિટ થઈ રહી છે અને પ્રોબ્લેમ હોય તો તમે મેડિસિન કે કંઈક લઈને આવો તો જેથી તમને પ્રોબ્લેમ ના થાય અને પાછળ જે શું વ્યૂ પોઈન્ટ આ જે નદી છે એ છેક સુધી રહે છે તો હવે આપણે જઈએ છીએ ગૌરીકુંડ સોનપ્રયાગ પહોંચી ગયા છે અહીંયા ડાયરેક્ટ જીપ કરીને ગૌરીકુંડ 1 જણના 30 રૂપિયા અમે 8 લોકો જઈએ આગળ 6 ને 8 થઈ ગયા છે તો આપણે જઈએ છીએ ગૌરીકુંડ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ આવી ગયા છે આપણે ગૌરીકુંડ અને હવે ફટાફટ આપણે જોઈએ હોટેલ આપણી જ્યાં આપણે સ્ટે કરવાનો છે હર હર મહાદેવ હર હર મહાદેવ કેદારનાથ મૂવીના સ્ટાર્ટિંગમાં જે સોંગ આવે છે વિડીયો સોંગમાં
એ સીન આવી રહ્યો જે ડ્રોનથી લીધો હોય છે, બધા અહીંયા ચાલતા હોય છે. તો આ છે મંદાકિની રિવર, એની સામે મારો રૂમ છે. રૂમ તમને દેખાડું, એક નંબર રૂમ છે અને યાર ખરેખર પૈસા વસૂલ રૂમ છે, અને પર પર્સન 300 રૂપિયા છે. અને અમે લોકો 6-8 લોકો છે, તમારો આખો રૂમ જ આવી ગયો છે એક. અને એક રૂમની અંદર 2 વોશરૂમ છે અલગ અલગ. તો વ્યૂ આવે છે અહીંયા આગળ, હા હા, નેચરની વચ્ચે એક નંબર. બજેટ ટ્રાવેલર્સ માટે સૌથી બેસ્ટ છે. બાકી અમે નીચે સોનપ્રયાગમાં પૂછ્યું, ત્યાં રૂમ હતા નહીં, બધું ફૂલ છે, ટોટલી બુક છે બધું. પણ આ તો અમને 2 જણ ઓળખીતા મળ્યા, અમદાવાદ હતા, તેમણે કીધું ચલો અહીંયા રૂમ છે તમને અપાવી દઈશ. તો રૂમ મળી ગયા છે અમને 300 રૂપિયા એક જણના. એવી મોજ, અરે બહુ જોજો, થાકી ગયો ભાઈ, થાકી ગયો. અને ઉપર બધા હેલિકોપ્ટર જાય છે એક પછી એક, કારણ કે અહીંયા ચાલુ છે હેલિકોપ્ટરની અવર જવર. અને આ નીચે મંદાકિની રિવર, ફાઇનલી કેદારનાથ આવી ગયા. જ્યાં પીસફુલ અવાજ આવે છે યાર, અવાજ સાંભળતા જ બને છે. અને એક નંબર જગ્યા જાય છે, સોલિડ સોલિડ જગ્યા છે. અને ઇન કેસ રાત્રે બેસવું હોય અહીંયા આગળ, બધાએ બોન ફાયર કરવું હોય તો આના માટે જગ્યા પણ છે. આખા ચારે બાજુ પહાડ. અને અહીંયા નીચે જ અમારી ગૌરીકુંડ છે, ગરમ પાણીના કુંડ છે ગૌરીકુંડ. લોકોને આવી જાય ત્યાં આગળ, એકદમ શેડ નીચે જ છે, ક્યાંય જવાનું નહીં, ખાલી શેડ નીચે એટલે ગૌરીકુંડ આવી ગયું. તો એકદમ પ્રાઇમ લોકેશન પર જઈ રહ્યો. અને કાલે સવારે અહીંથી જ અમે સ્ટાર્ટ કરીશું ચાલવાનું કેદારનાથ માટે. સ્ટે ટ્યુન. તો પાછળ જ આપણો રૂમ દેખાડું તમને, રૂમ ચાલો. આ જ આપણો રૂમ, આખો આપણો જ છે. પરફેક્ટ છે, પાછળ વોશરૂમ છે, બીજું શું જોઈએ યાર. અને આટલી સરસ પ્રાઇમ લોકેશન, અહીંયાની વાઇબ્સ આખી અલગ છે કહેવાનો મતલબ. અને બાય ધ વે, આપણી ચેનલનો ફર્સ્ટ વિડીયો છે ગુજરાતની બહારનો, બાકી અત્યાર સુધીના મારા બધા વિડીયો ગુજરાતની અંદરના જ છે. આ પહેલો વિડીયો ગુજરાતની બહારનો, એ બી કેદારનાથનો. તો બહુ જ બધી મેમરીઝ લઈને જવાના છે પાછા અમે લોકો. અને જે લોકો ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરતા, ફોલો મી ઓન ઇન્સ્ટાગ્રામ. કેવું છે ભાઈઓ, ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ. હવે આપણે જઈએ નીચે ગૌરીકુંડમાં, થોડું સ્નાન કરીએ, સ્નાન કરવું પવિત્ર મને છે ગૌરીકુંડમાં. અને આ છે આપણું વોટરપ્રૂફ કેસ, આમાં નાખીને ટ્રાય કરીશું આપણે પાણીમાં નાખવાનો ગોફરો. અને વાહ વાહ, તૈયાર, તમે તો ભાઈ સ્વિમિંગ સૂટ પહેરના એવું લાગે છે. રોટી તો ચલેગી, દાળ રોટી ચલેગા, દાળ રોટી ચાવલ ચલેગા. ઓર સબ્જી મે, સબ્જી કોણ સી પડી આપકે પાસ? અભી કોણ સી પડી હે બોલો ના. આલુ ગોભી બનાય? હા, આલુ ગોભી બના દો. આલુ ગોભી બના દો. બડે સવારના 4:30 વાગ્યા છે, અને થોડો બ્રેકફાસ્ટ ચાલી રહ્યો છે અહીંયા આગળ. અને આ છે આપણો આઉટફિટ ઓફ ધ ડે, રુદ્રાક્ષ માળા, ઓમ નમઃ શિવાયની ચાદર અને ઓમ નમઃ શિવાયનો કુર્તો, નીચે ધોતી. સાડા 3 કિલોમીટર પૂરા થઈ ગયા ટ્રેકના, લગભગ અમને 1-1.5 કલાક તો કરતા. અને અમારા 8 માંથી 3 ગ્રુપ બની ગયા, 3 લોકો આગળ, 3 અમે વચ્ચે અને બાકીના 2 પાછળ. ટ્રેક ચાલુ રહ્યો છે અને બહુ જ એન્જોય કરી રહ્યા છે અમે લોકો, મજા આવી ગઈ છે. રોશન, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય શિવ શંભુ. મજા આવે છે ખરેખર, બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે. અને અહીંયાની હવામાં જાદુ છે યાર, ખરેખર મેજિક છે. થાક બિલકુલ લાગતો નથી. તમે જેમ જેમ આગળ જશો ને એમ એમ જગ્યાએ જગ્યાએ આવા ટોયલેટ મૂક્યા છે, અને પીવાનું પાણી બી મૂક્યું છે. અહીંયા નથી પણ આગળ હોય છે દર. અને થોડા થોડા અંતરે છે ને આવું ખાવા પીવાનું બી હશે, નાસ્તો ઢાબા ટાઈપ, જ્યાં મેગી ચા અને ફૂડ પેકેટ્સ વગેરે જેવું મળે છે. સાત કે 8 કિલોમીટર કપાઈ ગયા છે, અને સામે બરફનો પહાડ દેખાય છે. અને થોડો રેસ્ટ લઈએ છે, ખાસ કરીને આ લોકો થોડી ભૂખ લાગી છે એટલે લોકો થોડું ખાય છે. આપણે કંઈ નહીં ખાઈએ, આપણે ખાલી પાણી પીને ચાલીશું આગળ. આ લોકો મેગી મંગાવે છે ભાઈ, ભૂખ તો લાગી છે, ખાવું પડશે. થોડા ફૂડ પેકેટ ઓપન કર્યા છે. આ બાજુ કિચન છે. હિતેશભાઈ કેમનું? મજા, મેગી બની રહી છે આપણી. આ છે અહીંયાનું લોકલ કેન્ટીન જેવું, અહીંયા બની રહી છે મેગી, આલુ પરોઠા. જેમ જેમ ઉપર જઈએ છે એમને એમ ઠંડી વધી રહી છે, અને પ્લસ જે હાથ છે જામી રહ્યા છે. અને અહીંયા જે મેગી છે એની પ્રાઇસ છે 50 રૂપીસ, પરાઠું બી 50-60 રૂપીસ છે. તો એ રીતની અહીંયા પ્રાઇસ હોય છે. જય બોલે કી, હર મહાદેવ. અને આ જે દેખાય છે પાછળ,
લેન્ડસ્લાઇડ થયેલી બધી ઉખડી ગઈ વસ્તુ એ 2013ની છે. અહીંયા વાદળ ફાટ્યું હતું તો એની ઇફેક્ટ છે આખી. જે બી રસ્તામાં બધું સાફ થઈ ગયું, રામવાડા નામનું ગામ હતું તે આખું ગામ સાફ થઈ ગયું. બસ હવે 1 કે 2 કિલોમીટર બાકી છે, મેક્સિમમ 1-1.5 કલાકની ચઢાઈ બાકી છે. અને વળતા રસ્તામાં અહીંયા છે ગ્લેશિયર જેવું આવે છે, જ્યાં બરફ જામી ગયો છે આખો જ. જોઈએ આપણે આજે બરફ આવી રહ્યો, આવી રહ્યો બરફ. અહીંયા અંદર બી બરફ છે. તો આ છે હેલિપેડ, 2 હેલિપેડ છે. અહીંયા આવતા જાય હેલિકોપ્ટર, દર મિનિટમાં 1 કે 2 સવારી હોય છે અહીંયા આગળ. અને અહીંથી 500 મીટર દૂર છે મંદિર. એ રહ્યું મંદિર સામે દેખાય, આપણા ગોપુરોમાં નહીં આવે, નજીકથી દેખાડું. આ યુ કેદારનાથ ફાઇનલી પહોંચી ગયા આપણે. યસ, 50 મીટર છે ખાલી, ફક્ત 50 મીટર. બધો થાક ઉતરી ગયો મારો, ખરેખર પહોંચી ગયા આપણે. યસ યસ યસ. અને આ બ્રિજ છે આવી રહ્યો, આ બ્રિજ નીચે એક નદી જાય છે. હાય રે, દેખાતી હશે કદાચ તમને. અને બસ હવે આપણે આવી જ ગયા છીએ, ઓલમોસ્ટ સુપર ડુપર એક્સાઇટેડ. સ્ટ્રીટ અને સામે જ મંદિર છે, હવે લઈએ આનો ટાઈમ લેપ્સ. અત્યારે 1:25 થાય છે, 1:30 વાગ્યા છે. સવારે 5 વાગે નીકળ્યા હતા, એટલે લગભગ તમે વિચારો કેટલો ટાઈમ થાય છે, ગણી લો તમે 8-9 કલાક તો આરામથી થઈ જ જશે. અને દર્શન થઈ ગયા છે મંદિરની અંદર, સાહેબ બી ભીડ નથી, નસીબ છે અમારું. બાકી લાંબી લાઈન લાગતી હોય છે. સ્વર્ગ છે આ, સ્વર્ગ યાર, સ્વર્ગ. શબ્દ નથી મારા પાસે કહેવા માટે. હર હર મહાદેવ. તો મારા કોપરોની બેટરી પતી ગઈ છે અને બસ મંદિરની બહાર અહીંયા આરામ કરું છું બેઠો બેઠો. પાછળથી લોકો આવે, 3 કિલોમીટર દૂર છે. કેદારનાથ એક સ્વર્ગ છે, અને જે બી લોકો પહેલી વાર જોયું ને આંખમાંથી આંસુ આવી જાય છે, એક અલગ જ ઇમોશન છે. અહીંયા આગળ ફક્ત જગ્યા નથી, આ એક ઇમોશન છે આવી રહ્યું. અને અહીંયા 2:00 વાગ્યા છે અને થોડો બસ હવે રેસ્ટ કરું છું, સખત તાકી ગયા છે. અને મંદિરની બિલકુલ બહાર જ બેઠો છું, અહીંયાનો જે માહોલ છે જીવી રહ્યો છું. કારણ કે આ દુનિયા આખી અલગ છે આપણી દુનિયા કરતા. સો ગાઈઝ, આ છે આપણો રૂમ, આજે પાછળ વોશરૂમ, અને આટલામાં 4 લોકોએ સુવાનું છે. આ છે રૂમ, વોશરૂમ, આ ઓઢવા કરવાનું. એટલે અમને આ રૂમ પડ્યો 2500 રૂપિયામાં 4 જણ વચ્ચે, એટલે આમ પર પર્સન રફલી 600-700 વચ્ચે આવે છે. અને પ્લસ ગરમ પાણીની સુવિધા અહીંયા નથી, ગરમ પાણી કરવું હોય તો 100 રૂપિયા 1 ડોલના ગરમ પાણીના છે. અને બસ આપણી હોટલ મંદિરની બિલકુલ બાજુમાં છે, મંદિરના બધા અવાજ અહીંયા આવે છે. તો આપણે હવે ફટાફટ બેસી જઈએ આરતીમાં, કારણ કે લોકો 1-1.5 કલાક પહેલાંના શરૂ થઈ જાય, કારણ કે એની આરતી બહુ ટોપ છે અને બધા સામે ક્લાઉડ્સ નીચે આવી ગયા છે. તો પહેલાં આપણે ફટાફટ બેસીએ. અને એક રૂમ અમે અહીંયા લીધો છે અને એક મંદિરને બિલકુલ સામે લીધો છે. અને આ છે પાછળનો વ્યૂ. યસ, શું યાર એટમોસ્ફિયર છે, ટુ ગુડ યાર. ઓસમ. અત્યારે મંદિરનો આખો લુક અલગ જ આવે છે સાંજ પડી જાય એટલે. અને ખરેખર મજા આવી ગઈ યાર આ ટ્રીપ પર, મજા પડી ગઈ. અને લોકો ની લાઈન લાગી જો ખાલી ફોટાના વિડીયો પાડવામાં. તો આરતીનો ટાઈમ થઈ ગયો છે, 1.5 કલાકમાં આરતી થવાનો, એટલે લોકોને આગળથી હટાવી દીધા છે. લોકો લાઈનસર અહીંયા બેઠા છે. બસ હવે થોડી વારમાં આરતી થવાની છે, 1.5 કલાકમાં, વિધિન હાફ અવર. બોલે 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 બોલે. Thank you.
તો આ છે આપણી હોટલ ને એની સામે જ એક્ઝિટ છે આઈરિયા ની અંદર ડિનર. આજનું જમવાનું અહીંયા છે અને અત્યારે -3 જેવી છે ટેમ્પરેચર, -3 આસપાસ. અને આપણે દેશી ચૂલાનું જમવાનું છે આજે. અને આ બધા અહીંયા બેઠા જ છે. આ ચૂલો આવ્યો દેશી કોલસા વાળો. આ જમવાનું છે અહીંયા આગળ પર. આવું કહે છે જોયેલું અંદર થી એકદમ દેશી. હવે એક્સપિરિયન્સ કરવાની બી મજા આવી જાય. ક્યારેક ક્યારેક કરવું જોઈએ હવે એક્સપિરિયન્સ બી. હવે આપણે ડિનર કરી લઈએ. ખાઈ લીધું છે, ખાવા બોલાવ્યા. થેન્ક યુ સો મચ આવું અરેન્જમેન્ટ કરવા માટે. તો હવે આપણે જઈએ ઉપર. ભૈરવ બાબાના મંદિરે છે લગભગ અહીંયાથી 500 મીટર જેવું હશે. તો ત્યાં જઈને દેખાડું કેવું છે મંદિર. ભૈરવ બાબાના મંદિરે જતા તમને ઉપરથી આખું કેદારનાથ દેખાશે. મંદિર, જેટલી બી હોટલો છે અને જે હેલિપેડ છે સામે એ પણ દેખાશે. તો એથી આખું છે કેદારનાથ દેખાય છે આખું. અને જે ચડવાનું એકદમ સ્ટ્રેટ છે તો થાક બી લાગશે વધારે. છે ઓછું પણ એકદમ સ્ટ્રેટ છે. તો જઈએ આપણે ત્યાં અને દર્શન કરીએ પહેલાં. કારણ કે એવું માનવામાં આવે છે કે તમે એકવાર કેદારનાથ આવ્યા, દર્શન કર્યા, પણ ભૈરવ બાબાના દર્શન ના કર્યા તો અધૂરું ગણાય, તમારી યાત્રા અધૂરી ગણાય. સ્વર્ગ છે, બહુ મસ્ત છે. કેવું છે? બહુ ગજબ મસ્ત છે ને. અને અત્યારે અમે પ્રસાદ બી લઈને આવ્યા છે. આવી બેગ આવે છે પ્રસાદની, આવી બેગ આવે છે. અંદર ચુંદડી પ્રસાદ ને એક રુદ્રાક્ષ હોય છે અને બિલીપત્ર હોય છે. તો એની કંઈક પ્રાઇસ 200 રૂપિયા છે. અને એ તો ફિક્સ જ છે, કોઈ નેગોશિએટ નહીં કરે અમે ક્યાંય બી પૂછશો. તો બસ હવે જઈએ છીએ આપણે ભીમસેલા જોવા અને થોડો કન્ટેન્ટ શૂટ કરી લઈએ. કારણ કે મારા ગોપ્રોની બેટરી પતી ગઈ હતી. તો જે મારી સ્પેર બેટરી છે એ કામ આવી અત્યારે. અત્યારે એમાં ફૂલ બેટરી છે. જ્યારે કેદારનાથમાં પૂર આવ્યું હતું ને પાછળથી, તો કોઈને ખબર નથી કે આ પથ્થર ક્યાંથી આવ્યો, આટલો મોટો પથ્થર. અને મંદિરની એક્ઝેક્ટ પાછળ એને ઊભો રહી ગયો પથ્થર. અને જે બી પાણી હતું ને બે બાજુ વેચાઈ ગયું. તો મંદિરને કંઈ બી થયું નહીં એના કારણે. એટલે બધા કહે છે ભગવાનનો ચમત્કાર જ છે આવ્યો કે ગમે ત્યાંથી આટલો મોટો પથ્થર અહીંયા આવી ગયો અને બધું પાણી બે ભાગમાં ડિવાઈડ થઈ ગયું. એટલે આ ચમત્કાર જ કહીશું આપણે ભગવાનનો. ઉપર જઈને જોઈએ આપણે કેવો દેખાય છે ભીમશિલા. ભીમશિલા આ છે. અમૃતકુંડ પણ આનું અંદર પાણી નથી. લોકોએ કચરો નાખ્યો છે અને સિક્કા છે, પૈસા છે, બાકી અંદર પાણી નથી. અંદર લોકો હાથ નાખીને પહેલાં પાણી કાઢતા, તમે જોયું હતું યુટ્યુબના વિડીયોમાં. પણ અત્યારે પાણી નથી અહીંયા આગળ, ખાલી સિક્કા અને થોડો કચરો લોકોએ નાખ્યો છે અને પાણી તો બધું પતી જ ગયું છે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેદારનાથ કે જે બી ચાર ધામ છે તમારે એની પરમિટ લેવી હોય તો ઓનલાઈન છે બધું જ છે. એની વેબસાઇટ તમને હું કહી દઈશ, એની વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો તમે ત્યાંથી ઓનલાઈન કરી શકો રજિસ્ટર. તમારે ખાલી આધાર કાર્ડ જોઈએ, બીજું કંઈ નહીં જોતું. અને બહુ સિમ્પલ પ્રોસેસ છે, થઈ જશે. અને અમે બસ એક કલાકમાં હવે જઈએ છીએ કેદારનાથ છોડીને. મન થતું નથી અમારું જવાનું, બટ જવું પડશે અમારે. કારણ કે આના બી અમારે જવાનું છે બદ્રીનાથ. તો બદ્રીનાથનો બ્લોગ અલગ હશે અને કેદારનાથનો બ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીશું. સો આઈ હોપ યુ ગાઈઝ એન્જોય ધીસ વિડીયો. મેક શ્યોર લાઈક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ, ફોલો મેન ઇન્સ્ટાગ્રામ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.